જૈન મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ નોલેજ સારથી એકેડમી ખાતે ફરીવાર આપણે ગુજરાત હાઈકોર્ટ ફ્યુન તલાટી સચિવાલય ક્લાર્ક જેવી એક્ઝામ માટે કરંટ ટોપિક પ્રમાણે ટેસ્ટ સિરીઝ પાર્ટ ટુ લઈને આવી ગયા છીએ ટુ બી પોઈન્ટ એટલે કે પરીક્ષા લક્ષી પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ આજે પાર્ટ બેની અંદર આપણે જે કાદર ખાન હાલમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના આપણે કહી શકીએ કે જાને માને એક્ટર એનું અવસાન થયું એના રિલેટેડ પ્રશ્નો ત્યાર પછી બે હજાર ઓગણીસની અંદર જે હાઈકોર્ટો નવી બની એ બધાની અંદર આપણે જે પ્રશ્નો છે એની ચર્ચા કરવાના છીએ કેમકે ગુજરાત હાઈકોર્ટ છે એની એક્ઝામ માટે તો આ ખૂબ આઈએમપી ગણાય કેમ કે ગુજરાત હાઈકોર્ટ નવી કઈ બે હજાર ઓગણીસમાં બની એવી આપણે એક્ઝામમાં પ્રશ્નો પૂછાતા હોય છે તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો આજે આપણે ફરીવાર આઠ પ્રશ્નો જે આઈએમપી છે કરંટ અફેર્સના જે ગુજરાત હાઈકોર્ટ ફ્યુન તલાટી સચિવાલય કલર્ક વગેરે જીપીએસસી એપીએસસી ગમે એવી એક્ઝામ હોય તો એની અંદરથી કરંટ બેઝ પ્રશ્નો આવતા જ હોય છે તો આમાં આપણે આઠ પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ તો આ વિડિયોને અંત સુધી જોતા રહેજો પહેલો પ્રશ્ન છે તાજેતરમાં પ્રસિદ્ધ અભિનેતા શ્રી કાદર ખાનનું નિધન થયું એ નીચેનામાંથી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા તો એ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા તો કે એક તો ફિલ્મ અભિનેતા હતા ફિલ્મ ડાયલોગ રાઇટિંગ હતા અને શિક્ષક શિક્ષણ એટલે કે આ ઉપરુક્ત ત્રણેય ક્ષેત્ર સાથે સંકળાયેલ વ્યક્તિ હતા કાદરખાનનું જે આપણા તાજેતરમાં આપણે નિધન થયું ખૂબ ચર્ચિત રહેલો વિષય છે ઘણીવાર ટીવીમાં અવારનવાર આ ન્યૂઝ આવતા રહ્યા છે એટલે આ એક્ઝામ રિલેટેડ ઘણી બધી રીતે મદદ થઈ શકે ત્યાર પછી તાજેતરમાં પ્રસિદ્ધ અભિનેતા કાદર ખાનનું નિધન થયું એમનો જન્મ ક્યાં થયો હતો તો એની વિશે બીજો આપણે એક્ઝામ રિલેટેડ પ્રશ્ન પૂછે તો કે એનો જન્મ ક્યાં થયો હતો તો કે કાબુલની અંદર થયેલો હતો જે અફઘાનિસ્તાનની રાજધાની છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન પ્રસિદ્ધ અભિનેતા કાદર ખાનના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી આવો એક્ઝામમાં પ્રશ્ન આવે તો કે કયું વિધાન સાચું નથી તો એનો આન્સર આવશે બી તેઓ ઇતિહાસના પ્રોફેસર હતા કેમ કે એ ક્યાંય પ્રોફેસર હતા નહીં એની ઉપરથી બધા વિકલ્પો જે છે એ સાચા છે એમણે ઓગણીસો ને તોતેરમાં દાગ ફિલ્મમાં વકીલની ભૂમિકા ભજવી અને હિન્દી ફિલ્મમાં અભિનેતા તરીકેની કારકિર્દીનો પ્રારંભ કર્યો ત્યાર પછી જવાની દિવાની ફિલ્મની સ્ટ્રીકર રાઇટ તરીકેની કારકિર્દીનો પ્રારંભ કર્યો અને કેનેડાની નાગરિકતાને સ્વીકારી છે ત્યાર પછી ચોથો પ્રશ્ન ફિલ્મ હિન્દી ફિલ્મના પ્રસિદ્ધ અભિનેતા શ્રી કાદર ખાનને એનાયત થયેલા પુરસ્કારોમાંથી નીચેનામાંથી કયો પુરસ્કારનો સમાવેશ થતો નથી તો કે પદ્મભૂષણ બે હજાર અગિયાર કે એમને આપવામાં નથી આવ્યો અને એને સાહિત્ય શિરોમણી એવોર્ડ બે હજાર તેર આપવામાં આવ્યો ફિલ્મફેર એવોર્ડ ઓગણીસો ત્રાણું આપવામાં આવ્યો ફિલ્મફેર એવોર્ડ ઓગણીસો એકાણું પણ આપવામાં આવેલો છે ત્યાર પછી પાંચ નંબર તાજેતરમાં નિમણૂક પામેલા તેલંગ તેલંગણા હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશનું નામ શું હતું તો કે તાજેતરમાં જે તેલંગણા હાઈકોર્ટ જે ગુજરાતની અત્યારે હજી હાલમાં બની અને એના પ્રથમ મુખ્ય ન્યાયાધીશનું નામ શું હતું તો કે શ્રી ટીબી રાધા રાધાકૃષ્ણન કોણ શું નામ હતું તો કે ટીબી રાધા કૃષ્ણન ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન પહેલી જાન્યુઆરી બે હજાર ઓગણીસના રોજ નવી રચાયેલી તાજેતરની પચીસમી હાઈકોર્ટ આંધ્રપ્રદેશના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવેલી છે તો કે શ્રી સી પ્રવીણકુમાર પહેલી જાન્યુઆરી બે હજાર ઓગણીસના રોજ આંધ્રપ્રદેશની અંદર હાઈકોર્ટ કેટલામી તો કે પચીસમી અને એના ન્યાયાધીશ કોણ તો કે શ્રી સી પ્રવીણકુમાર કુમાર ત્યાર પછી સાતમો પ્રશ્ન ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત કાર્યકારી મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવે છે તો કે ભારતનું જે બંધારણ છે એના કયા અનુચ્છેદમાં કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ છે એની નિમણૂક કરવામાં આવે છે તો કે અનુચ્છેદ નંબર બસો ને ત્રેવીસમાં કાર્યકારી ન્યાયાધીશની નિમણૂક કરવાનો હક અને ફરજ આવે છે આઠમો પ્રશ્ન તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં વિશ્વના સૌથી ઊંચા ગર્ડર બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે તો કે મણિપુરની અંદર તાજેતરની અંદર વિશ્વનો સૌથી ઊંચો એક બ્રિજ બની રહ્યો છે અને એ બ્રિજ ક્યાં બને છે તો કે મણિપુરની અંદર તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આવા જ વિડીયો જો તમે મેળવવા માગતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં